જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ વૈકુંઠ 1 ની બાજુમાં આવેલ જલારામનગરમાં ચોરીની ઘટનાથી ચકચાર. કોરોનાની મહામારી વચ્ચે એક તરફ લોકો આર્થિક બેહાલીનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ હવે પૈસાની તંગી અથવા તો જરૂરિયાતને કારણે અથવા તો અન્ય કારણોસર શહેરમાં ચોરીઓ લૂંટફાટની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. રાત્રિ કર્ફ્યુને તસ્કરો જાણે પોલીસ તંત્રને પડકારી રહ્યા હોય તેમ એક પછી એક ચોરી લૂંટ જેવા બનાવોને અંજામ આપી રહ્યા છે. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ઠેર ઠેર ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં તો આવ્યા છે, પરંતુ તે કેટલા કારગર સાબિત થયા છે અથવા તો ચાલુ હાલતમાં કેટલા છે તે કેળવું મુશ્કેલ છે. કારણ કે શહેરમાં દરરોજ ચોરી લૂંટ વાહન ચોરીઓની ઘટનાઓ બહાર આવી રહી છે. સાથે જ શહેરમાં પ્રવેશતા રસ્તાઓ પાસે સીસીટીવી તથા પોલીસ ચોકી હોવા છતાં શરાબ ડ્રગ્સ આસાનીથી આવી રહ્યા છે. ગુનેગારો ગુનાઓ આચરી આરામથી શહેર બહાર નીકળી જતા હોય છે, પરંતુ સીસીટીવી તથા પોલીસ ચોકીઓ શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યા છે. શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ વૈકુંઠ 1 સોસાયટીમાં બાજુમાં આવેલ જલારામ નગર મકાનમાં નંબર 81માં ગતરાતે તસ્કરો 5 લાખ ઉપરની રોકડ તથા સોના ચાંદી મળીને મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે ફરિયાદી દ્વારા પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ કરતાં ફરિયાદી પાસેથી સોના ચાંદીના દાગીનાના બિલોની માંગણી કરવામાં આવી હતી અને કાચી ફરિયાદ લેવામાં આવી હતી. જ્યારે ફરિયાદીએ જણાવ્યું હતું કે નાનો ધંધો કરી ગુજરાન ચલાવી ટુકડે ટુકડે ચીજવસ્તુઓ વસાવી હોય બિલો ન હોવાથી પાણીગેટ પોલીસ દ્વારા પાકી ફરિયાદ લેવામાં આવી નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. નઝીર શેખ સાથે સલીમ મુલતાની, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. અત્યારે જલારામ નગર છે, વૈકુંઠ સોસાયટી પાસે વાઘોડિયા રોડ મેં રહું છું અને મારા ઘરમાં રાત્રે આશરે 3 થી 4ના આશરે ચોરી થઈ છે. 3 લાખ રોકડા, 3 ને 20 રોકડા હતા અને સોના ચાંદી દાગીના 5 તોળા સોનું હતું અને 500 ગ્રામ જેવું 600 ગ્રામ જેવું ચાંદી હતી. આશરે 5 થી 6 લાખની જેવું ચોરી થઈ છે અને પોલીસવાળા અરજી લેવાની ના પડે, કંઈ કાચી અરજી આવી દો કે બિલ લાવો એવું કહે છે કે બિલ લાવ. મેં કહું બિલ લાવ સામે બાપ દાદાની છે, મેં કહીથી બિલ લાવું, બિલ નથી મારી જોડે, ખાલી હવે જે રોકડા છે અમારા હોટલના ટુકડે ટુકડેના પૈસા છે અને હવે કે અરજી ખાલી કાચી અરજી લેવાની કહે છે અને બાકી ફરિયાદ લેવાની ના પાડે છે. તમારી પાસે જે દાગીના છે, દાગીના જૂના છે એના કારણે તમારી પાસે બિલ નથી? હા, જૂના છે એના માટે મારા બાપ દાદા, મારી વાઈફને બાપ દાદા લાવેલા છે એના બિલ નથી, એટલા માટે પોલીસે. હા, એટલા માટે મેં કહ્યું એટલે 8-15-20 વર્ષ પહેલાં હવે એટલા જૂનું કંઈ બિલ લેવા જવું. મેં તો એ જોયું નહીં, પણ મારી છોકરી એવું કહે છે કે 5-6 દિવસ પહેલાં કદાચ કે 2-3 જણા અહીં બહાર બેઠા હતા કે અહીં આંટા ફેરા મારતા હતા. મેં તો હોટલે હોય એટલે હોય ને, પણ મારી છોકરીને બધા એવું કહે છે તો કે અહીં બહાર આંટા ફેરા મારતા હતા, તો એ કદાચ હોઈ શકે. મેં નથી જોઈ, પણ મારા છોકરા છોકરી કહેતા હતા. તમને શંકા કે કોઈ જગ્યાએ સ્થાન એવું ખરું? ના, એવું નથી, અહીં બહાર બેઠા હતા એટલું કીધું, બહાર બેઠતા હતા અને આંટો ફેરા મારતા હતા. શું નામ? મારું નામ રામલાલ વર્દીચંદ્ર ખટીક. આ વિસ્તાર છે વૈકુંઠ 1 વાઘોડિયા રોડની બાજુમાં જલારામ નગર 81. હું એમના પડોશી છું, જે રામુભાઈ છે જે હોટલ ચલાવે છે. તો એમની ચોરી થવાનો બનાવ જણાવતા અમે બી અહીંયા દોડી આવ્યા હતા. દોડી આવવામાં જાણ મળી કે 3,20,000 રૂપિયા એમના ચોરી થયેલા છે, જે હોટલ નાની ચલાવીને ગુજરાન કરી રહ્યા છે, ટુકડે ટુકડે જમા કર્યા છે. જે સોનું ચાંદી ચોરાયું છે એમનું, કે 500 ગ્રામ ચાંદી ને 5 કે 10 તોલા જે સોનું છે એ બી ચોરાઈ ગયું છે. તો પોલીસ તંત્રનું કહેવું એવું છે કે અમે બિલ લાવો અને આ પૈસા 3,20,000ના પુરાવા લાવો. તો જે ટુકડે ટુકડે જમા કર્યા હોય ઘર પરિવારે એના પુરાવા ના હોય, જે બાપદાદાવાળીનું લગ્નવાળીનું 20 વર્ષ જૂનું જે સોનું હોય તો એના બી કોઈ પુરાવા તો નથી જોતા. તો શું તમે આવી રીતે ચોરી થઈ જાય ને, બાપદારાની મિલકત કદાચ 5,000 કરોડની પરી હોય એ ચોરી થઈ ગઈ, તો એમના પુરાવા લાવવા પડશે સરકાર પાસે. તો શું સરકાર આ કામ કરશે? આજકાલની સરકાર શું અંધાધૂન કામ ચલાવી રહી છે? જે નિર્દોષ હોય એમને અંદર નાખો, જે દોષી છે એમને બહાર રાખો બસ. હવે શંકાસ્પદમાં એવું છે કે અહીંયા આવતા જતા એમની છોકરીએ 2-4 વ્યક્તિને જોયેલા હતા,
બસ આગળ કંઈ જ ખબર નથી. અને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે જે જૂના બાપ દાદાવાળાના આવા ઘણાના ઘરે પૈસા બી પડ્યા હોય છે અને સોના ચાંદી બી પડ્યું હોય છે તો ચોક્કસ તપાસ કરે આની, અને જે દોષી છે એમને સજા આલો. આજકાલ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે માર્કેટમાં અને પોલીસ તંત્રમાં, તો મારી પોલીસ તંત્રને બી નમ્ર વિનંતી છે કે કોઈને ન્યાય આલો, કોઈની લાગણી ના દુભાય એવું કામ કરો. સુનો ગનાભાઈ ભરવાડ, સામાજિક કાર્યકર્તા.